મિત્રો આજે ઉપરકોટ કિલ્લાનું શૂટિંગ ગોઠવાયું છે ત્યાં અધિકારી છે એમનું ઇન્ટરવ્યુ લેવાનું છે અને ટીમ એના માટે હવે રવાના થઈ રહી છે અડી કડીની વાવ અને નવગણકો જે ન જુએ તે જીવતે જીવવું હે ને બરાબર બોલો બરાબર હા એક અહીંયા પ્રણાલી છે લોકવાયકા છે ને આ કહેવત છે અહીંની જુનાગઢ આવ્યા છો અને નીકળીને વાવ નથી જઈ ભાઈ તો શું જુનાગઢ આયા ધૂળ જુનાગઢ આયા તમે ઉપરકોટ કિલ્લાનું સમારકામ ચાલી રહ્યું છે એટલે એમના સિવિલિયન લોકોને જવાની મનાઈ છે અડી કડીની વાવ બોલવામાં આપણે સાથે બોલીએ છીએ પણ અડી અને કડી બંને વાવ અલગ અલગ છે કડી વાવ અત્યાર સુધી નહોતી જ એમના તાજેતરમાં સંશોધનમાં મળી આવી છે અને એ સિવાય પણ કિલ્લાનું ઘણું બધું ઉપર સમારકામ ચાલી રહ્યું છે અને કિલ્લાને રાજ્ય સરકારે શું જાહેર કર્યું છે રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યો છે અને ઉપર કામકાજ ચાલી રહ્યું છે એટલે હમણાં લોકો માટે પ્રતિબંધ છે પણ હું મારા બ્લોગમાં મિત્રો આપને બતાવીશ કે ઉપરકોટનો જે કિલ્લો છે એ કેવો દેખાય છે અને હાલ ત્યાં શું શું કામગીરી ચાલી રહી છે તો આપ છેક સુધી મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો ખેતીના રિયાણવી કેમેરામેન છે તુષારભાઈ અને આગળ કેમેરો મૂવ નથી થતો પણ કિશનભાઈ અને ભરતભાઈ મારા ડ્રાઈવર બેઠા છે થેન્ક યુ દોસ્તો ઉપરકોટ કિલ્લાની અંદર તમે એન્ટ્રી મારો એટલે અંદર થી આવો દેખાય છે ઉપરકોટ કિલ્લો આપ જોઈ રહ્યા છો બધી સમારકામ ચાલુ છે રાજા મહારાજાઓ વખતની તોપો પણ અહીંયા છે એક તોપનું નામ છે નીલમ અને એકનું નામ છે માણેક જો હું ના ભૂલતો હોઉં તો પણ હમણાં બધું થોડું એનું એડજસ્ટમેન્ટ છે આગા પાછું કરવામાં આવ્યું છે ડ્યુ ટુ રિનોવેશન રસ્તો હતો પ્રવેશ કરતા એ રસ્તો જ છે આખો જયારે ક્યારેક આક્રમણ થયું હોય તો ત્યાંથી પાછળથી રસ્તો સુરંગ ટાઈપ આપણી ભાષામાં સુરંગ એક્ઝિસ્ટ રાખ્યો હતો કે ગમે ત્યારે નીકળવું હોય તો નીકળી શકાય તો અત્યારે તો સુરંગ ને એવું કઈ હશે નહીં અમે ડેવલપ કરીએ છીએ ઉપર આખો ડેમેજ થઈ ગયો હતો એટલે એવો ગેટ જેવો છે એવો જ ગેટ થઈ જશે અને પબ્લિક ને અમે માર્કિંગ કરી દઈશું કે આ વસ્તુ આના માટે યુઝ થતો અને એવા ઘણા રસ્તા છે એક આખી લશ્કરી વાવ રાખી હતી તમે એન્ટર થયા ને તેની રાઈટ હેન્ડ સાઈડ આખી લશ્કરી વાવ હતી જેમાં આખું લશ્કર છુપાતું ગેટમાંથી ધારો કે કોઈ એન્ટ્રી કરે તો પાછળથી એટેક થતો એ બતાવજો અમને કોક ને માણસ બતાવી દઈ ને તમને હા થાય છે પણ અમે એવું કરીએ છીએ ત્યારે ખાલી બતાવશું કઈ થી જોવાતું પણ આ વસ્તુ આ બેરિકેડ કરી દઉં કોઈ જોશે નહીં એટલે તમારા માટે ધ્યાન લઈ લઈએ તો વધારે સારું આવશે
પાણી પીવા માટે આનું નામ માડી અને આનું નામ કડી એટલે આમ કઈક હશે કોઈ હિસ્ટ્રી નહીં પણ આ ગાય લોકો એવું કહે છે કડી અને કડી બે બે અચ્છા દુકાળ પડે તો એ લોકો બંને માં પાણી છે ઉમે પાણી ના આવે ત્યાં ખોદી મતલબ ત્યાં આખી માટી થી ભરાયેલી એની રાંગ છે એ 80 કિલોમીટર છે જે પૂરી જર્જરિત હતી જેમાં માટી અને ઝાડથી આખી ડેમેજ થઈ ગઈ હતી તેનું અત્યારે અમે 80 કિલોમીટર નું આખું રિસ્ટોરેશન કરેલું છે તેની જ સાથે અત્યારે ઉપરકોટ કિલ્લાની જે રાંગ છે એની જ બાજુમાં અમે એક સાયકલ વે પણ બનાવી રહ્યા છીએ જેથી શું થશે કે ટુરિસ્ટ એ સાયકલ વેથી અથવા તો ઈ રિક્ષા કે ઈ કાર્ટથી આખો ફરી શકશે અને અત્યારે ઉપરકોટ કિલ્લો જે છે એમાં મેઇનલી 15 જેટલા સ્ટ્રક્ચરો છે તો અમે એક એવો પ્રયાસ કર્યો છે કે આ ઉપરકોટ કિલ્લાના જેટલા સ્ટ્રક્ચરો છે એને આ સાયકલ વેથી અમે કનેક્ટ કરેલા છે જેથી ટુરિસ્ટ જે પહોંચી શકે અને ઇઝીલી તે એક્સેસ મળી શકે તેને તેની જ સાથે અમે એ બી પ્રયાસ કરેલો છે કે જેટલા ઉપરકોટ કિલ્લા છે એમાં જે જે નવા સ્ટ્રક્ચરો છે એનું રિસ્ટોરેશન કર્યું છે એને જે ડેમેજ થઈ ગયેલા હતા તેને જે સ્થિતિમાં એવિડન્સ મળ્યા એ સ્થિતિમાં અમે પાછા એને રિસ્ટોર કર્યા છે અને એની મજબૂતાઈનું કામ પણ કરેલું છે તેવી રીતના જો ઉપરકોટમાં વાત કરીએ તો અત્યારે અમને ઘણા સ્ટ્રક્ચરો નવા પણ મળ્યા છે કે જેમ કે જોઈએ તો ચક્કી હતી તો પહેલાંના સમયમાં આખું જે રિનોવેશન કામકાજ થઈ રહ્યું હતું એ લાઇમથી થતું ચૂનાથી થતું હતું અને ગોળ પાણીથી થતું હતું તો તે માટે જે ચક્કીનો યુઝ થતો હતો તે અહીંયા 3 ચક્કી પણ મળેલી છે તેનું પણ અમે રિસ્ટોરેશન કરેલું છે તેની જ સાથે જે ઉપરકોટ કિલ્લાનું રિસ્ટોરેશન વખતે અમને 20 જેટલી તોપ મળેલી એ 20 તોપને અમે રિસ્ટોર કરી સ્ટેન્ડ બનાવી અને તેને ઉપર પ્લેસ કરેલી છે અને એ અલગ અલગ લોકેશન ઉપર મૂકી જેથી ટુરિસ્ટ માટે તે એક પોઈન્ટ થઈ શકશે તેવી જ રીતના અમે ઉપરકોટના અલગ અલગની લાઈફ કેવી છે જેમ તમે જૂનું થાય ને એમ એની સ્ટ્રેન્થ વધે સિમેન્ટમાં જેમ જૂનું થાય ને એમ ઓછી થાય અને આમાં અત્યારે જે પહેલાંના જમાનામાં ગોળ મેથી નાખતા અત્યારે અમે સેમ નકળ નાખીએ ગોળનું પાણી મેથીનું પાણી અડદનું પાણી પથ્થરમાં નાખવું પડે જે માલ બનાવે માલની અંદર એટલે સ્ટ્રેન્થનિંગ વધારે વાહ અત્યારના સમયની અંદર આવું કોઈ કરતું નથી બહુ ઓછા કરે પ્લાસ્ટિક કે બધું હતું એ પેલા કાઢતા છે પછી હવે જે કરશું ને એ ક્લોરિંગ નાખશું એટલે વ્હાઈટ થઈ જાય આ પાણી આવે છે ક્યાંથી એ ખબર પડે પહાડ માંથી આવે નીચે બધા પીપલ આટલું મોર્નિંગ અને ઇવનિંગમાં મેક્સિમમ સાયકલ વાળા હોય
માળાઓ છે કે ભુરૈયા છે? ત્રણ માળ છે, એક બે અને ત્રણ. અને બૌદ્ધિસ સૌથી પ્રથમ ન્યાય અશોક સમ્રાટને જે બધા આવ્યા ત્યારે એમનું કિચન છે, એમનો બેઠક હોલ છે. વાહ, તમે તો જોયું હશે. જ્યારે પણ આપ નવગણ કુવો જોવા માટે આવો છો તો અહીંયા એક મિત્ર બોર્ડ મારેલું છે કે યાત્રિકોને નમ્ર વિનંતી, રા નવગણના કુળદેવીમાં ખોડિયારના દર્શન કરી અને નવગણ કુવામાં પ્રવેશ કરવો. આપ પણ અહીં આવો તો એકવાર શક્તિના દર્શન કરી અને ત્યારબાદ પ્રવેશ કરવો. મિત્રો, પક્ષીઓ માટે ના પક્ષીઓ સંદેશા લઈને આવતા છે, જે ચિઠ્ઠી ને જે કન્વેન્સ થતી હતી બધી નીચે થઈ ગયો. પેલા સ્ટ્રેટ ગયા 90 ડિગ્રી લેફ્ટ કરવા બરોબર, અને પાછા સ્ટેપ થયો એ રીતે વેન્ટિલેશન, પછી પાછા રીતે 90 ગયા. ઓક્સિજનની તકલીફ ના પડે એ માટે રાખેલા છે. અને મેઇન વેન્ટિલેશન આવડો જ્યાં રોડ દેખાય છે ને ઉપર, ત્યાંથી સનલાઇટ અને એર વેન્ટિલેશન બંને છે. આ ખૂણામાં છે, આ એટલે ઉપર છે. જે તે સમય લોકો આવતા હશે કેવું સાઈડ ઉપર જે ખબર પડે કે એંગલ્સ છે, તમે જે સિમ્બલ્સ મળતા સિમ્બલ્સ છે આખી ફોર્ટિફિકેશન તમે ફરો ને તો તોપખાના જ છે. પછી તમે જોવો કે આ એંગલ આખો તમારે તોપને આમ એંગલથી ફેરવો ને તો એમાં સ્પેસ છે એટલે ખબર પડી કે ક્યાં તોપની છે. પછી એ રીતના તીર માટે અને ભાલા માટે, તો ભાલા માટે આમ ડાઉન સ્લોપમાં એક એંગલ રાખ્યો હોય, તો ધારો કે કોઈ ઉપર ચડે સ્ટેપથી કે અથવા તો ગમે દોરડું નાખી દે તો એ ભાલાને થ્રો કરતા એટલે એની અન્ય મરી જાય. પછી બીજી સિસ્ટમ કેવી હતી કે આપણે ગિલ્લોલ હતી, તમે બાહુબલી મૂવીઝમાં જોયું હશે, તો એમાં આવડા આવડા પથ્થર અત્યારે એવિડન્સ મળ્યા અમને કે પથ્થરનો ઉપર આખી કેરોસીનવાળી જે આખી કપડું કરીને એને થ્રો કરતા.
સિસ્ટમ હતી. જો આ સીન અહીંયાથી લેવાનો કેમેરા, આ જે ઓક્સિજન માટેની વ્યવસ્થા જે તે સમયે કરેલી હતી ને, વાહ વેન્ટિલેટર. કેવા એન્જિનિયર હતા એ વખતે, પણ તમે વિચાર કરો એ વખતે લોકો નીચે પાણી ભરવા કે ઉતરતા હતા, એમને શ્વાસ લેવામાં અથવા તો કોઈ તકલીફ ના પડે બીજી, એના માટે આ વેન્ટિલેટરની બારીઓ એ વખતના એન્જિનિયરોએ મૂકેલી છે. વાહ ભાઈ વાહ, ગજબ. અત્યારે અહીંયા કામકાજ ચાલુ છે, રિકન્સ્ટ્રક્શન થયા પછી અહીંયા આપ જોવા આવશો તો એનો નજારો અદ્ભુત હશે. પેલામાંથી કાઢતા જવું, એમ ઓલા બે માંથી આમાં કન્વર્ટ થતું આવતું જાય, એટલે એ રીતે આખું પછી બહાર નીકળે. સરકારને પણ આ બાબતમાં ધન્યવાદ. બેઠક વ્યવસ્થાની હું પહેલાં આપી રહ્યા હતા એ સામે થઈને, સામે જોશો ને માર્બલના એક્સપ્લેન નથી, માર્બલનો એ બધા ને નહીં આખું ક્લીન અપ થઈ ગયું. અત્યારે બે મિનિટ તો થઈ ગયા, પણ આ વિડિયો ચાલુ બોલો, એ વખતે કેવું કોતરણી કામ કરેલું હતું ગજબ, અહીંયા લોકોએ કંઈક મુખ બનાવેલું લાગે છે પણ ડેમેજ થઈ ગયું, સિમ્બોલ સરસ દેખાય. આપણે સોમનાથ મંદિર ઉપર ટેમ્પલ ઉપર થાય છે ત્રીડી લાઈટ, જો આ રી ઉતરવાનું સ્ટુડિયો આ બે સ્લેબ નહોતા, આ આખો સ્લેબ તૂટેલો, આ તૂટેલો બે આખા રિપેર કરેલા. નમસ્કાર.
મેથી અડદ તો આ થાય બધું મોગું પછી આને ભેળવી દેવામાં આવશે કે જે માલ થાય એમાં ભેળવતા જાય કિલ્લામાં પ્રવેશ કરો ત્યારે સૌથી પહેલા જમણી બાજુ હનુમાન દાદાની આ અલૌકિક મૂર્તિ આપણે જોઈને હોય રાજા મહારાજા વખતની છે અને એની બિલકુલ બાજુમાં ગણેશજીની મૂર્તિ છે જે વર્ષો જૂની છે અને ગેટની બિલકુલ લેફ્ટ બાજુ આ બાજુ એક વાવ આવેલી છે અને આ વાવનો હેતુ હતો પાણી સંગ્રહ કરવાનો પણ એની સાથે સાથે બીજો હેતુ એ હતો કે જ્યારે મેઇન ગેટમાંથી કોઈ અટેક કરે તો અહીંયાથી લશ્કર જે છે એ અહીંયા ઉતરી અને આ સિક્રેટ રસ્તાથી બહાર જઈ અને એમની પાછળથી વાર કરતો તો એ સિક્રેટ રસ્તો એ પણ અહીંયા કામ ચાલુ છે જાય બહુ ઊંડી છે ડબલ એલ થાય એકથી એક લેફ્ટ જાય રાઈટ જાય પછી અહીંયા સ્ટ્રેટ જઈને લેફ્ટ જાય તો પેલા લોકો જે એક્ઝિટ કરતા નીકળતા એ એક્ઝિટ બહારની સાઈડ એટલે અહીંયાથી જતા હશે એક્ઝિટ જતા અને આ રસ્તો પછી આમ બહાર બહારની સાઈડથી નીકળતો આગળની સાઈડથી નીકળતો એ ગજબ નહીં હે અને લશ્કરી વાવ કેવાય લશ્કરી